નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈએસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આઈટીઆઈમાં આવતા એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટના સેમેસ્ટર ટુ ચેપ્ટર નંબર પાંચના પોઈન્ટ નંબર પાંચ વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થા એટલે કે પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ વિશે અભ્યાસ કરીશું આ વિડીયો આઈટીઆઈમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટ માટે ઉપયોગી થઈ રહેશે તો શરૂઆત કરીએ વ્યક્તિગત નાણાકીય વ્યવસ્થા તો મોટા ભાગના લોકો જે અત્યારે પોતાનું જીવન જીવતા હોય એ તન તોડ મહેનત કરીને પૈસો કમાતા હોય નાણાં એકઠા કરે અને જુવાની દરમિયાન નાણાં નાણાં બનાવે પૈસા બનાવે અને એનું જો યોગ્ય રીતે ગોઠવણી ન કરે તો ઘડપણના સમયે એને જોખમ રહે છે પૈસાનું તો આ જોખમને કેવી રીતે દૂર કરવું કેવી રીતે તમે નાણાંને યોગ્ય રીતે ગોઠવી શકો એ આપણાની અંદર જોવાનું છે તો વ્યક્તિગત નાણાંકીય આયોજન એટલે કે ભવિષ્યના જોખમો અને સંભવિત આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે કમાયેલા નાણાંનું વ્યક્તિ કે તેના કુટુંબ દ્વારા બજેટ ખર્ચ અને બચત કરવામાં આયોજનને વ્યક્તિગત નાણાંકીય આયોજન કહે છે દરેક વ્યક્તિ પોતાનું એક સેવિંગ કરતો હોય જેટલું કમાઈ બધું ન વાપરતો હોય અમુક પૈસા વાપરતો હોય અમુક પૈસાનું સેવિંગ કરતો હોય તો કેવી રીતે સેવિંગ થઈ શકે અલગ અલગ રીતો છે સેવિંગ કરવાની એમાં આપણે ભણશું આજે બેન્કિંગ પ્રોસેસ તો વેપારી બેંકો લોકો મોસ્ટ ઓફ ભારતમાં બધા જ લોકો બેન્ક ઉપર વધારે ભરોસો રાખતા હોય છે અને એમાં પોતાના નાણાં બચતના નાણાં મૂકતા હોય છે અમુક સમય થોડા થોડે થોડી થોડી બચત કરીને અમુક સમય બાદ એ બચતનો ઉપયોગ કરતા હોય છે વેપારી બેન્કો નાણાકીય સિસ્ટમ અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે અગત્યનો ભાગ ભજવે છે આપણે જાણીએ છીએ કે વેપારી બેન્કો જેવી કે આઈડીબીઆઈ એ અર્થતંત્રને ટકાવી રાખવા માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવે બેન્કો બચત કરનારા પાસેથી કે નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં મેળવે છે અને જરૂરિયાતમંદો વેપારીઓ અને ઉદ્યોગપતિઓને લોન પેટે આ નાણાં ફાળવે છે અને ભંડોળને કાર્યદક્ષ રીતે ફેરવી અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવે છે નાણાં આમથી આમ ફેરવાશે તો જ તે દેશની પ્રગતિ થશે હવે બેંક કાર્ય કયા કયા કરે એના વિશે ચર્ચા કરીએ તો બેંકનું પહેલું કાર્ય તે જુદા જુદા પ્રકારની જેવી કે સેવિંગ એકાઉન્ટ ફિક્સ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ અને રિકરિંગ એકાઉન્ટ આવી અલગ અલગ ડિપોઝિટ સ્વીકારે અને તેના પર ગ્રાહકને વ્યાજ ચૂકવે આજે મારી પાસે બચતના પૈસા હોય તો હું બેંકમાં જઈને જમા કરાવું તો આટલા પ્રકારના એકાઉન્ટ આવતા હોય સેવિંગ એકાઉન્ટ ફિક્સ એકાઉન્ટ કરન્ટ એકાઉન્ટ અને રિકરિંગ એકાઉન્ટ એમાં તે પાછા આના ઉપરથી જો કોઈ વ્યક્તિને લોનની જરૂર પડે તો એ લોન આપે ઓડી ઓડી એટલે ઓવર ડ્રાફ્ટ આના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ સીસી જેવી સગવડતાઓ પણ પૂરી પાડવા માટે નાણાં આપે છે બેંક ચોક્કસ બાંહેધરી સામે મકાન ખરીદવા ખેતી માટે અભ્યાસ માટે વાહન ખરીદવા માટે વગેરે માટે પણ ખાસ લોન અને ગોલ્ડ લોન પણ આપતી હોય છે જેવી જેની જરૂરિયાત એ પ્રમાણે બેંક લોન આપતી હોય છે ચેક દ્વારા નાણાં ચૂકવવા હોય ક્રેડિટ કાર્ડની સુવિધા જોતી હોય આઈએમપીએસ નેફ્ટ જેવી સુવિધા આપતી હોય આ ઇન્ટરનેટ બેન્કિંગનું ટ્રાન્સફર માટેના શબ્દો છે એ આપણે આગળ જોવાના છીએ ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર આના માટે થઈને આઈએમપીએસનો ઉપયોગ થતો હોય છે અને નેફ્ટ પણ આગળ આપણે જોવાના છીએ અને બેંક બીજું કામ શું કરે તો કે વિદેશી ચલણને બદલી આપે આજે અહીંયાથી કોઈને બીજા કોઈ દેશમાં જવું હોય પોતાની પાસે રૂપિયાનું ચલણ છે અને બહાર ડો ડોલરનું ચલણ ચાલતું હોય તો એ પૈસાને ડોલરમાં કન્વર્ટ કરવા હોય તો તમે બેંક પાસે જઈ અને વિદેશી ચલણ લઈ શકો છો પછી બેંક એક સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે એસડીવી એટલે કે લોકરની સુવિધા આપે છે અત્યારે લગી આપણે બેંકમાં ઘણાને એમાં લોકર હશે પણ લોકરને ખરેખર કઈ ભાષામાં બોલાય સેફ ડિપોઝિટ વોલ્ટ એસડીવી આ કામ પણ બેંક સુવિધા પૂરી પાડે છે બીજું બેંકની અંદર તમે જઈને વીમાના પ્રીમિયમ ભરી શકો વીજળીનું બિલ ભરી શકો ટેલિફોન બિલ ભરી શકો અને અમુક સ્કૂલ કોલેજોની ફી પણ બેંક સ્વીકારે છે એના પછીનું કામ શું છે તો કે વ્યક્તિઓને પગાર આપવો આપણા બધા જે સરકારી કર્મચારીઓ છે કે પ્રાઇવેટ કર્મચારીઓ છે આ બધા કર્મચારીઓના પગાર ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં થતા હોય તો એ કામ પણ બેંક કરી આપે છે પેન્શન મહિને મહિને ચૂકવવાનું કામ બેંક કરી આપે છે વ્યાજ ચૂકવવાનું કામ બેંક કરી આપે છે અમુક શેર છે એ પોતાની પ્રગતિના લીધે ડિવિડન્ડ રજૂ કરે તો એ પણ ડાયરેક્ટ બેંકના ખાતામાં જમા થતા હોય છે આ સિવાય બેંક બીજા પણ કાર્ય કરે છે જેમ કે એટીએમ એટીએમનું પૂરું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન અત્યારે લગી આપણે એટીએમમાંથી પૈસા કાઢવા જાવ એટીએમમાંથી પૈસા કાઢવા જાવ આ શબ્દો બોલતા એટીએમનું આખું નામ છે ઓટોમેટેડ ટેલર મશીન પછી છે સીડીએમ એટલે કે કેશ ડિપોઝિટ મશીન હવે એવા પણ મશીન છે પૈસા ખાલી કાઢવા જ જરૂરી નહીં પણ જમા કરાવવા હોય ને તો બેંકની લાઈનમાં નહીં ઉભું રહ્યો એ જ મશીનમાં પૈસા પાછા જમા પણ થઈ શકે જેને કહેવાય સીડીએમ કેશ ડિપોઝિટ મશીન પછી છે પીઓએસ પીઓએસ એટલે પોઈન્ટ ઓફ સેલ આ શું છે તમે જોયું હશે કે મોટી મોટા મોલની અંદર જઈએ કે મોટી કોઈ દુકાનમાં જઈએ તો એક સ્વાઇપ મશીન રાખેલું હોય આપણે આપણું એટીએમ આપવાનું જે કંઈ પણ ખર્ચો થયો હોય જે કંઈ પણ વસ્તુ લીધી માની લો કે છસો રૂપિયાનું બિલ થયું તમારી પાસે કેશ પેમેન્ટ નથી પણ એટીએમ કાર્ડ છે તમે એટીએમ કાર્ડ એમને આપશો એટલે એ પોઈન્ટ ઓફ સેલ નામનું મશીન એમાં સ્વાઇપ કરે સ્વાઇપ કરે ને પછી તમને પિન નંબર નાખવાનું કે એ પિન નંબર દરેકનો પોતાનો ગોપનીય પિન નંબર હોય છે પોતે જ જાણતો હોય એવો પિન નંબર હોય છે જે તમે ઇનપુટ કરો એટલા પૈસા એમાંથી કટ થઈ જાય આ સિવાય બેંક નેટ બેન્કિંગની સુવિધા પણ આપતું હોય છે નેટ બેન્કિંગ અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે હવે બેંકના લાભ મેળવવા હોય આજ કોઈ આમાંથી કંઈક મારે બેંકનું એકાઉન્ટ ખોલાવવું છે તકલીફ ને જ પડે છે બેંકમાં જઈને જમા કેવી રીતે કરવા પૈસા ઉપાડવા કેવી રીતે પછી બીજી બીજી વસ્તુઓ કેવી રીતે બેંકની સમજવી આ સામાન્ય લોકોને હજી જ્ઞાન નથી તો અહીંયા આપણે જોઈશું બેંકમાં તમારે એકાઉન્ટ ખોલાવવું હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તો બેંકના લાભો મેળવવા માટે તેમજ અર્થતંત્રનો ભાગ બનવા માટે વ્યક્તિએ બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે બેંક વ્યક્તિ અને તેના ડોક્યુમેન્ટ ચકાસીને ખાતું ખોલી આપે છે અને ડોક્યુમેન્ટ એક્ઝેટ ઓકે હોવા ઓકે હોવા જરૂરી છે ખાતું ખોલાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો બે પ્રૂફ જોઈએ એક તો તમારું ઓળખ માટેનું ઓળખ માટેનું જે પ્રૂફ હોય એમાં હંમેશા ફોટો આવવો જરૂરી છે અને બીજું છે તમારું રહેઠાણ માટેનું પ્રૂફ તો ઓળખ માટેના પ્રૂફ કયા કયા છે તો એક છે ચૂંટણી કાર્ડ બીજું છે આધાર કાર્ડ ત્રીજું છે પાન કાર્ડ ચોથું પાસપોર્ટ પાંચમું ડ્રાઇવિંગ લાઇસન્સ અને છઠ્ઠું ફોટાવાળું કોઈપણ આઈડી કાર્ડ આટલા આઈડી કાર્ડ હશે એમાં બધામાં ફોટો હશે આમાંથી ગમે તે એક લઈ જવાનું આ બધા નહીં લઈ જવાના આમાંથી ગમે તે એક લઈ જવાનું અને રહેઠાણ માટે રહેઠાણ માટે રેશન કાર્ડમાં એડ્રેસ આવે લાઇટ બિલમાં એડ્રેસ આવે ટેલિફોન બિલમાં એડ્રેસ આવે ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ લાઇસન્સમાં એડ્રેસ આવે પાસપોર્ટમાં એડ્રેસ આવે તો આ બધા જ તે ડોક્યુમેન્ટ રહેઠાણ માટે વાપરી શકાય એવું જરૂરી છે કે ઓળખ માટે જે ડોક્યુમેન્ટ આપો એ જ ડોક્યુમેન્ટ રહેઠાણ માટે ચાલે નહીં એટલે મિનિમમ બે ડોક્યુમેન્ટ તો જોઈ જોઈને જોઈએ જ જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તમે જુઓ છો કે ઓળખ માટે પણ છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે રહેઠાણ માટે પણ છે પણ તમે ઓળખ માટે રજૂ કરો છો તો તમારે રહેઠાણ માટે બીજું એક ડોક્યુમેન્ટ આપવું જરૂરી છે ટૂંકમાં એક ખાતું ખોલાવવા માટે બે ડોક્યુમેન્ટ મિનિમમ જરૂરી છે હવે જે બેંકના ખાતા છે એ ગ્રાહકના ખાતાના પ્રકાર હોય કેટલી જાતના ખાતા હોય તો પહેલું ખાતું છે બચત ખાતું જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેવિંગ એકાઉન્ટ તો આ ખાતું સિંગલ કે જોઈન્ટ કોઈ પણ રીતે હોઈ શકે છે અને તેનો મુખ્ય હેતુ લોકોને નાણાંની બચત કરતાં થાય તે માટે છે અને આ ખાતાના રકમ પર બેંક નિશ્ચિત દરે મામૂલી વ્યાજ દાખલા તરીકે વાર્ષિક ચાર ટકા વ્યાજ જ ચૂકવે છે તો વાર્ષિક ચાર ટકા જેટલું વ્યાજ એ બચત ખાતામાં અપાતું હોય છે લોકો પોતાના પૈસા સાચ બેંક પોતાના પૈસા બેંક લોકોના પૈસાને સાચવે અને પોતે પૈસા મૂકતા રહે ઉપાડતા રહે જેવી જરૂરિયાત એ પ્રમાણે કામ થતા રહે એને કહેવાય બચત ખાતું બીજું છે ચાલુ ખાતું કરંટ એકાઉન્ટ જેને દરરોજ દરરોજ પૈસા ઉપાડવા પડતા હોય દરરોજ દરરોજ પૈસા જમા કરાવવા પડતા હોય તો એ બચત ખાતામાં ના આવે એ શેમાં આવે ચાલુ ખાતા જેમ કે વેપારીઓ છે કંપનીઓ છે દરરોજ લાખોમાં વહીવટ હોય અલગ અલગ લોકો સાથે વહીવટ હોય દરરોજ દરરોજ ચેક જતા હોય દરરોજ દરરોજ પૈસા ઉપડતા હોય દરરોજ દરરોજ જમા થતા હોય તો એવા લોકો કયું ખાતું ખોલાવશે ચાલુ ખાતું વેપારીઓ કંપનીઓ સરકારી કચેરીઓ કે જેમને રોજ બરોજ નાણાંની લેવડ દેવડ કરવી પડતી હોય તેઓ ધંધાકીય લેવડ દેવડ માટે આ પ્રકારનું ખાતું ખોલાવે છે અને આ ખાતા પર બેંક વ્યાજ આપતી નથી આવી આપણે બુકમાં લખેલું છે પણ આ ખાતા પર પણ બેંક એક ટકા જેટલું વ્યાજ આપતી હોય છે પછી છે રિકરિંગ જમા ખાતું આ બહુ ઇમ્પોર્ટન્ટ ખાતું છે અને ઘણા બધા કર્મચારીઓ પોતાના ભવિષ્ય માટે થઈ અને આ પ્રકારનું ખાતું ખોલાવતા હોય છે આ પ્રકારના ખાતામાં કેવી રીતનું હોય છે રિકોરિંગ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટમાં રિકરિંગ જમા ખાતામાં આ પ્રકારના ખાતામાં વ્યક્તિઓ અમુક નિશ્ચિત સમય ગાળે દાખલા તરીકે મહિને નિર્ધારિત રકમ જમા કરે છે અને આ જમા રાશિ પર બેંક નિર્ધારિત વ્યાજ દાખલા તરીકે સાત ટકા સાત ટકા આપે છે હવે જુઓ આમાં કેવી રીતનું હોય કે બેંક પોતે દર મહિને ફિક્સ કરે તમારે દર મહિને બે હજાર જમા કરવાના દર મહિને બે હજાર જમા કરવાના દર મહિને બે હજાર જમા કરવા એ તમારું દર મહિને ફિક્સ બે હજાર જમા થઈ જ જાય ઘણા લોકો પોતાના પગારમાંથી કપાતા કપાવતા હોય દાખલા તરીકે માની લો કે કોઈનો પગાર વીસ હજાર છે તો જેવો પગાર જમા થાય એટલે બે હજાર છે એમાં જ અત્યારે રિકરિંગ જમા ખાતામાં અને અઢાર હજાર રૂપિયા છે એ ઉપાડી શકે આ બે હજાર બે હજાર બે હજાર બે હજાર બે હજાર જમા થતા જાય એના ઉપર અમુક ચોક્કસ સાત ટકા જેટલું વ્યાજ મળતું જાય અને ભવિષ્યમાં આજથી દસ વર્ષ પંદર વર્ષ કે વીસ વર્ષ પછી પૈસાની જરૂર પડે તો એ વ્યાજ સહિત તમે પૈસા ઉપાડી શકો પછી છે બાંધી મુદતનું ખાતું આ ખાતું હંમેશા લગભગ સામાન્ય માણસો આ ખાતાનો ઉપયોગ કરતા હોય છે જેને કહેવાય છે ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ લોકો લાંબા સમયગાળા માટે અમુક નિશ્ચિત રકમ નિશ્ચિત સમય માટે બેંકોમાં જમા કરાવે છે આ ખાતામાં વ્યાજના દર પ્રમાણમાં વધારે એટલે કે હાથ પણ પાંચ ટકાથી આઠ ટકા જેટલા હોય દર આરબીઆઈના નિયમો મુજબ દર મહિને બે મહિને પાંચ મહિને બાર મહિને આ વ્યાજ દર બદલાતા જતા હોય છે અને બજેટ આવ્યા બાદ ખાસ બદલાતા જેને એફડી પણ કહે છે આપણે કહીએ છીએ ને કે મારે એફડી ખોલાવી છે આટલા રૂપિયાની એફડી છે એ ફિક્સ ડિપોઝિટ એટલે કે બાંધી મુદતનું ખાતું આજે આપણે આ ચેપ્ટરનો એક વિડીયો જોયો આ ચેપ્ટરનો બીજો વિડીયો હવે પછી બનાવવામાં આવશે થેન્ક યુ